રાધનપુરમાં બનેલ ઘટનામાં હવે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તો રાધનપુરના પ્રેમનગર ગામે હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પરિવારજનોએ હવે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારે હત્યારાઓને ઝડપી પકડવા માટે માંગ કરી છે, ત્યારે હત્યા કરનાર સમો જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવામાં આવે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે. તો પરિવારજનો રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મારું નામ નારાયણભાઈ કેશવભાઈ ઠાકોર, ગામ તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. મારો ભાઈ નાનો જગદીશ પ્રેમનગર રહેતો હતો, પણ હું કચ્છમાં રહું છું. મારા ભાઈને અને મારા મમ્મીને બાજુવાળા નામ કટીને કટું નામ છે એનું, અને એના ઘરના થઈ ધારિયાવાળા તક્ષણે હત્યા કરી છે. અને મારા ભાઈને આજ 14 કલાકની ડેડ બોડી પડી છે. 14 કલાકથી આજ સુધી કોઈ પોલીસે કાંઈ કાર્યવાહી કરી નથી, એટલે અમે ડેડ બોડી ઉપાડતા નથી. પણ જેમ બને એમ સરકાર વિનાને નમ્ર વિનંતી છે કે આ કાર્ય આગળ કાર્યવાહી કરે અને 24 કલાક કે 12 કલાકની અંદર આ માણસો બી પકડાવવા જોઈએ, એટલી અમારી અપીલ છે. નહીં પકડાય તો તમે નહીં પકડાય તો અમે હડતાલ ઉપર બેસું, ડેડ બોડી રહેવા દઈશું, એને અમે આગળ કાર્યવાહી ચાલુ રાખશું. બાકી અમારે ન્યાય જોઈએ, ન્યાય વગર અમે આગળ હલશું નહીં.